આ આ અંદર અંદર આપણે આપણે જે જે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ પ્રથમ પ્રથમ રાઉન્ડ રાઉન્ડ છે વિશે સરળ સમજૂતી મેળવીશું માત્ર જ વાત કરીશું તો તો ચાલો શરૂઆત કરીએ સૌથી આપ સૌ જાણો છો તે મુજબ આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની એના પર જે ચારે રાઉન્ડ છે સ્ટેટ રાઉન્ડ એટલે કે રાજ્યના જે ચારે રાઉન્ડ કરવામાં આવશે એના વિશે સંપૂર્ણ માહિતી એ અપડેટ કરી દેવામાં આવી છે તો આપ સૌ જાણો છો તે મુજબ જે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ જે પ્રથમ રાઉન્ડ છે એ માત્રને માત્ર એમબીબીએસ અને બીડીએસ ની ચોઈસ ફિલિંગ માટે છે જ્યારે બાકી બચેલ બીએચએમએસ અને બીએમએસ માટે એ અલગથી એમનું કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવશે તો આજે જેટલા પણ રાઉન્ડ વન ના ચાર થી પાંચ પોઈન્ટ છે એને સરળતાથી આપણે ડીકોડિંગ કરીને સરળતાથી સમજીશું તો આપને બધી જ આઈડિયા આવી જશે તો સૌથી પ્રથમ સૌથી પ્રથમ પોઈન્ટ છે જોઈએ કે નવું રજીસ્ટ્રેશન મુખ્ય કાઉન્સેલિંગ રજીસ્ટ્રેશન જેમાં ઉમેદવાર નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન પિન ફી ભરીને તો આ પોઈન્ટ આપણે સરળતાથી સમજીએ તો આપ સૌ જાણો છો તે મુજબ સૌથી પ્રથમ આપે શું કર્યું હશે નોન રિફંડેબલ ફી ભરી હશે સાથે સાથે રિફંડેબલ જે દસ હજાર રૂપિયા છે એ પે કરીને આપે શું કર્યું હશે પિન પરચેસ કર્યો હશે પિન ચૌદ ડિજિટ હશે અને સાથે સાથે યુઝર આઈડી તમને એક આપવામાં આવી હશે ઓનલાઈન પિન પરચેસ કર્યો હશે ત્યારે ચૌદ ડિજિટ નો પિન હશે અને એક યુઝર આઈડી આપવામાં આવી હશે ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કર્યું હશે નવું રજીસ્ટ્રેશન કર્યા બાદ આપણે શું કર્યું હશે કે નજીકના હેલ્થ સેન્ટર ખાતે જઈને પોતાના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાવી હશે ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાવી ત્યારબાદ તમે વેઇટ કર્યો ત્યારબાદ ગુજરાતનું મેરિટ એક એટલે જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું સાથે સાથે કેટેગરી વાઇઝ પણ મેરિટ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ હવે આપ જાણો છો તે મુજબ મેડિકલ અને ડેન્ટલના પ્રથમ રાઉન્ડની choice filling ચાલુ થઈ ગઈ છે તો આ જે પ્રથમ પોઈન્ટ છે જે આની અંદર સમજાવવામાં આવેલો છે એ પ્રથમ પોઈન્ટ આ રીતે છે ત્યારબાદ બીજો પોઈન્ટ એ સમજીએ કે ઉમેદવારે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં choice filling અને choice lock કરવાની રહેશે તો એને સમજીએ તો મેડિકલ અને અત્યારે અત્યારपुरतो આપણે રાઉન્ડ 1 ની જ વાત કરીશું તો અત્યારે મેડિકલ અને ડેન્ટલના પ્રથમ રાઉન્ડની choice filling છે એ તારીખ પચીસ 25/8/2024 ની ઓગણત્રીસ આઠ બે હાજર ચોવીસ સુધી છે તો એ દરમિયાન આપણે શું કરવાનું રહેશે choice filling કરવાની છે અને choice ને લોક કરવાનું ભૂલવાનું નથી ત્યારબાદ હવે જે ત્રીજો ત્રીજો point છે કે રાઉન્ડ one નું seat allotment પરિણામ website પર જાહેર કરવામાં આવશે તો આપ સૌ જાણો છો તે મુજબ રાઉન્ડ one ની choice filling પૂર્ણ થશે choice filling ઓગણત્રીસ આઠ બે હાજર ચોવીસ એ પૂર્ણ થશે ત્યારબાદ શું કરવામાં આવશે એમની official website પર ચાર થી પાંચ અથવા એ within વીક અથવા within બે થી ત્રણ દિવસની અંદર શું કરવામાં આવશે તમારું જે મેરિટ છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે ઉમેદવારે જો એલોટ આ પોઇન્ટ ઘણા બધા વ્યક્તિઓને ઘણા બધા પેરેન્ટ્સોને કન્ફ્યુઝ કરતો હોય છે મેં ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો બે ત્રણ દિવસ પહેલા જે વિડીયો અપલોડ કર્યો છે એની અંદર ઘણા વિદ્યાર્થીઓનું કમેન્ટ છે ઘણા વાલીઓને પણ આ કન્ફ્યુઝન ઘણું જ રહ્યું છે તો આ પોઇન્ટ આપણે બહુ સરળતાથી સમજીશું કે ઉમેદવારે જો એલોટેડ થયેલ સીટ પર પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેઓએ પ્રથમ એલોર્ટ થયેલી સંસ્થા ખાતે જવાનું રહેશે અને એલોટમેન્ટ લેટરમાં લખેલ હશે તે કોઈ સંસ્થામાં આપવાનું રહેશે ત્યારબાદ જ પ્રવેશ ઓનલાઇન કન્ફર્મ કરી તો આપણે આપણને બહુ સરળતાથી સમજીએ હવે ચોઈસિંગ પૂર્ણ થઈ ગઈ ચોઇસ પિલિંગ પૂર્ણ થઈ ત્યારબાદ શું થશે તમારું એલોટમેન્ટ થયું એલોટમેન્ટ થઈ ગયું તો ની અંદર બે બે વિદ્યાર્થીઓ હશે તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડ ની અંદર એડમિશન મળતું જ નથી તો એ વિદ્યાર્થીએ કશું જ કરવાની જરૂર નથી ના વેબસાઇટ ની અંદર લોગિન કરવાનું ના પોતાના એકાઉન્ટની અંદર લોગિન કરવાનું એ વિદ્યાર્થીને એડમિશન નથી મળતું તો એ વિદ્યાર્થી સિમ્પલી રાઉન્ડ ચાલુ થાય છે ત્યારે અંદર 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 એની ભાગ લઈ ત્યારબાદ હવે જે વિદ્યાર્થીઓને આ પોઈન્ટ સરળતાથી તમે સમજો કે જે વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે એડમિશન મળી ગયું છે એની અંદર પણ બે કેટેગરીના વિદ્યાર્થીઓ હશે કયા કયા કે એવા વિદ્યાર્થીઓ હશે કે જે વિદ્યાર્થી જે વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે. અને હવે એ વિદ્યાર્થી આગળના કોઈ પણ રાઉન્ડ ની અંદર ભાગ નથી લેવા માંગતો. તો એ વિદ્યાર્થી તો પોતાની જે કોલેટ એલોટ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં એને કન્ફર્મ કરી લે એ સૌથી યોગ્ય છે. સાથે સાથે હવે એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જેને પ્રથમ રાઉન્ડની અંદર મરોડા મેડિકલ કોલેજ મળે છે. અને પણ એ વિદ્યાર્થી ઈચ્છે છે કે મને બીજા રાઉન્ડ સુધી મને બીજે મેડિકલ અમદાવાદ મળી શકે છે તો વિદ્યાર્થી શું કરવાનું રહેશે તો એ વિદ્યાર્થીઓને પણ મારી સલાહ એ જ છે કે એ વિદ્યાર્થીઓએ પણ પ્રથમ રાઉન્ડની જે કોલેજ અલોટ થઈ છે એને કન્ફર્મ કરાવી લેવાની છે તો એ વિદ્યાર્થીઓ માટે પણ પ્રોસેસ તો સેમ જ રહેવાની છે તો એડમિશન તમને મળી ગયું છે અને આ પાગલા રાઉન્ડની અંદર તમારે અપગ્રેડ થવા માંગો છો તો પણ વાંધો નથી એવી રીતે તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં પણ સમજી શકો છો કે એને તમને સ્પીમરમાં મળ્યું છે અને તમે NHL માં જવા માંગો છો તો એ પણ થઈ શકે આવી ઘણી બધી કન્ડિશનો છે તો એડમિશન મળી ગયું છે તો હવે તમે હવે આગળના રાઉન્ડમાં નથી જવા માંગતા તો આ કેટેગરી 1 ની વિદ્યાર્થી છે કે એ આગળ નથી જવા માંગતો તો એ વિદ્યાર્થી સિમ્પલી શું કરવાનું હશે જે કોલેજ તમને મળી છે जस्ट एग्जांपल કોઈ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર બીજે મેડિકલ કોલેજ મળી છે તો હવે એ વિદ્યાર્થી તો કે આગળ જવા માંગતો જ નથી તો એ વિદ્યાર્થી શું કરવાનું રહેશે એ વિદ્યાર્થીએ એલોટેડ એટલે કે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એ કોલેજમાં જઈને એ વિદ્યાર્થી એલોટમેન્ટ ની અંદર એક કોડ હશે એ કોલેજમાં જઈને વેરિફાઈ કરાવવાનો રહેશે કોલેજમાં ક્યારે જવાનું રહેશે નથી એડમિશન મળ્યું તો નથી જવાનું તમારે મળ્યું છે ને કન્ફર્મ કરાવવા માંગો છો અને મળ્યું છે છતાં મળ્યું છે અને તમે કન્ફર્મ કરીને બીજા રાઉન્ડની અંદર પણ જવા માંગો છો તો પણ તમારે કન્ફર્મ કરાવવું છે પોતાનું પ્રથમ રાઉન્ડનું એડમિશન તો પણ તમે જઈ શકો છો કન્ફર્મ કરાવી લેવાનું તમારી સેફ્ટી સેડ પર રહેશે ત્યારબાદ તો વિદ્યાર્થી શું કરવાનું રહેશે એલોટમેન્ટ કોલેજમાં જવાનું રહેશે અને ત્યાં જ અલોટમેન્ટ લેટરમાં એક કોડ હશે તે વેરીફાઈ કરાવવાનો

ત્યારબાદ ઉમેદવારે જે એના પછીનો જે પોઈન્ટ સમજીએ કે ત્યારબાદ ઉમેદવારે જે તે એલોટેડ કોલેજની નિયર પૂછનથી ભરી અને અસલ પ્રમાણપત્ર પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર પર જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવા રિપોર્ટ કરીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે આ પોઈન્ટ પર સૌર્વતા સાથે સમજીએ હવે એ વિદ્યાર્થી જે કોડ વેરીફાઈ કરાવી દીધો અને ત્યારબાદ ઓનલાઈન કન્ફર્મ થઈ ગયું હવે એ વિદ્યાર્થી શું કરવાનું રહેશે એ વિદ્યાર્થી હવે કન્ફર્મ થઈ જાય છે ત્યારબાદ એ વિદ્યાર્થી એ વિદ્યાર્થી એ કોલેજ ની તમને જે પ્રથમ રાઉન્ડ ની અંદર જે પણ કોલેજ મળી છે એ કોલેજની ની તમારે છ મહિનાની ફીસ ભરવાની રહેશે છ મહિનાની એટલે કે તમારી ત્રણ લાખ ફીસ છે તો એક લાખ પચાસ હજાર જે તમારી છ મહિનાની ફીસ છે એ તમે ઓનલાઈન તમે નીટ બેન્કિંગથી ભરી શકો છો ડિમાન્ડ શકો છો તમારે જે પણ જે પણ થી તમારે પસંદ કરી શકો છો એલોટેડ ક્વૉલેજથી તમારે છ મહિનાની ફીસ ભરવાની રહેશે ફીસ ભરાઈ જાય છે ત્યારબાદ નજીકના હેલ્થ સેન્ટર ખાતેની તમારે અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે એ પણ લોગિન કરીને તમે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અપોઇન્ટમેન્ટ લીધા બાદ એ હેલ્પ સેન્ટર ખાતે તમારે ખાલી અપોઇન્ટમેન્ટ લઈને જતું નથી રહેવાનું એટલે હેલ્થ સેન્ટર ખાતે તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેટલા માંગેલા છે એ ઓરીજનલ ડોક્યુમેન્ટ તમારે એક પરબેડિયાની અંદર એની ઉપર તમારે બધી ડિટેલ્સ લખવાની રહેશે તમારો નીટ રેન્ક કેટેગરી રેન્ક જનરલ રેન્ક જેટલી પણ ડિટેલ્સ છે કેટલા ડોક્યુમેન્ટ અમે આપ્યા છે તમારો ઓરીજનલ ડોક્યુમેન્ટ એ હેલ્થ સેન્ટર ખાતે લઈ લેવામાં આવશે ને ત્યારે ત્યાર પછી તમને એડમિશન મળી જાય છે અને તમારે પાંચ વર્ષ પછી તમને રિટર્ન કરવામાં આવતા હોય છે એટલે કે એને સારી રીતે મૂકવાના રહેશે પરબેડિયાની અંદર આપણે મૂકીને આપવાના રહેતા હોય છે હેલ્થ સેન્ટર ખાતે આપણે પોતાના અસર ડોક્યુમેન્ટ્સ અને તમારે જે ટીમ છે યુઝર આઈડી અને તમારી ની રિસિપ્ટ છે એ લઈને જવાનું રહેશે અપોઇન્ટમેન્ટ લીધી છે એ ટાઈમ પર અને હેલ્પ સેન્ટર ખાતે જઈને એડમિશન ઓર્ડર હેલ્પ સેન્ટર ખાતે જઈને તમે આટલી તમારી જે તમારું ડોક્યુમેન્ટ જમા કરાવો છો અને ફી રિસિપ્ટ દેખાડો છો તો તમારું એડમિશન જે એલોટેડ થયું છે એ કોલેજની અંદર શું થશે કન્ફર્મ કરી લેવામાં આવશે ત્યારે તમારું જે એડમિશન છે એ કન્ફર્મ ગણાશે એના પહેલા તમારું એડમિશન કન્ફર્મ ગણાશે

ચોયસ ફિલિંગ કરી હતી પણ એ વિદ્યાર્થીને એડિશન નથી મળતું એ વિદ્યાર્થી પણ બીજા રાઉન્ડ ની અંદર બીજા રાઉન્ડ ની અંદર ભાગ લઈ શકશે ત્યારબાદ એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું પણ એ વિદ્યાર્થી કન્ફર્મ નથી કર્યું એ ઘણી ઘણી બધી કંડિશન હોઈ શકે મનપસંદ કોલેજ નથી મળી અથવા ભૂલ ચૂકતી રહી ગયું છે ડોક્યુમેન્ટ્સ ના હતા ઘણા બધા કંડિશન હોઈ શકે તો એવા વિદ્યાર્થીઓ પણ રાઉન્ડ બે ની અંદર ભાગ લઈ શકશે ત્યારબાદ એડમિશન મળ્યું હતું અને કન્ફર્મ પણ કરી લીધું છે એવા વિદ્યાર્થી કે જે વિદ્યાર્થીને એડમિશન સ્વીમાં એ વિદ્યાર્થીને એડમિશન પ્રથમ રાઉન્ડમાં NHL માં જોઈતું હતું પણ NSWIMER માં મળ્યું છે સ્વીમર મેડિકલ કોલેજ સુરતમાં મળ્યું છે તો એ વિદ્યાર્થી હવે શું કરશે એ વિદ્યાર્થી સ્વીમરનું એડમિશન પ્રથમ રાઉન્ડ તો કન્ફર્મ કરી લીધું છે પોતાની સેફ્ટી માટે અને હવે એ વિદ્યાર્થી શું કરશે બીજા રાઉન્ડની અંદર પણ ભાગ લઈને NHL માં અપગ્રેડ કરવા માંગે છે તો એ વિદ્યાર્થી શું કરશે એ વિદ્યાર્થી પણ એડમિશન મળ્યું અને કન્ફર્મ કરી લીધું છે પ્રથમ રાઉન્ડ ની અંદર એ વિદ્યાર્થી પણ ઉપર જણાવેલ પહેલી બીજી અને ત્રીજી કેટેગરીના ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ રાઉન્ડ બે ની અંદર ભાગ લઈ શકશે સાથે સાથે ફાયદો શું થશે તમને પ્રથમ રાઉન્ડ પછી કે પ્રથમ રાઉન્ડ પછી કોઈ કોઈપણ વિદ્યાર્થીની જે સિક્યુરિટી ડિપોઝિટ હોય છે દસ હજાર રૂપિયા એ જપ્ત કરવામાં નથી આવતી બાકી રાઉન્ડ બે પછી જે સિક્યુરિટી ડિપોઝિટ છે અમુક કન્ડિશનની અંદર તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવતી હોય છે અને એક ખાસ નોંધ લેવાની છે કેમ કે એ તમને સિક્યુરિટી ડિપોઝિટ પછી ફરીથી પરત કરવામાં આવતી નથી જો કોઈ પણ વિદ્યાર્થી રાઉન્ડ એક પાછ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે નહીં એટલે કે ઉપરના ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે

આપીશ જો આ વિડીયો આપણે પસંદ આવે છે તો પોતાના મિત્રો અને જે આ વર્ષે વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ